આપણા કલેક્ટર શ્રી ઇન્ચાર્જ સરવૈયા સાહેબ, નગરપાલિકાના ઉપપ્રમુખ નાથીબેન ગોધમ, આગેવાન શ્રી જીતુભાઈ જોશી, શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ નરકડ, ઉપસ્થિત સ્ટેજ ઉપર બિરાજમાન બધા આગેવાનો, ઉપસ્થિત આપ સૌ વડીલો, યુવાન મિત્રો, વિવિધ સંસ્થાના આગેવાનો, બધા જ ભાઈઓ અને બહેનો, પત્રકાર મિત્રો, હમણાં જે રીતે કિંમભાઈએ વાત કરી એ રીતે આપણા ગુજરાતના નવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારથી સત્તા ઉપર આવ્યા ત્યારથી 100 દિવસ જયારે એના શાસનના પૂરા થયા ત્યારે એને 125 નિર્ણય નવા એવા કર્યા હતા કે જે નિર્ણયથી લોકોને જે એના કોઈ કામ માટે, એના કોઈ પ્રશ્ન માટે ક્યાંક ને ક્યાંક ગૂંચવણ ઉભી થતી હતી, અથવા તો લોકોની જે માંગ હતી એ માંગ પૂરી કરવા માટે બધાના સૂચનો લઈને એને એવા નિર્ણયો કર્યા કે જેના કારણે એનો ખૂબ મોટો ફાયદો થયો. જીવનભાઈ જે વિભાગ સંભાળે છે, કૃષિ વિભાગ અને ઉર્જા વિભાગ છે, એમાં દાખલા તરીકે ખેડૂતને એક સર્વે નંબરમાં 2 કનેક્શન ના મળતા, તો એ 125 જે નિર્ણય કર્યા એમાંથી એક નિર્ણય એવો હોય જીવનભાઈના વિભાગનો કે બીજું કનેક્શન જોતું હોય, 20 વીઘાથી વધારે જમીન હોય તો એ મળે, એ ઘણા વર્ષોથી ખેડૂતની માગણી હતી. તો એક નિર્ણય કરવાના કારણે ઘણા બધા ખેડૂતોને જે વર્ષોથી સમસ્યા હતી કે મારે બીજું કનેક્શન લેવું હોય તો કેમ પણ ના પડે, એ નિર્ણય કરવાથી એ પ્રશ્નનો ઉકેલ આવી શક્યો. એક કનેક્શનમાં 2 મોટર અલાવવી હોય તો પહેલાં ના અલાવવા દેતા, ખોટા કેસ થતા અને ખેડૂતો હેરાન થતા, એમાં છૂટ આપી. ક્યાંય મોટી લાઇનો નીકળતી હોય તો હમણાં જીવનભાઈ ગયા અઠવાડિયે એક નિર્ણય કર્યો ઉર્જા વિભાગમાંથી, કોઈ જેટકોની લાઇન નીકળતી હોય અને જેની જમીનમાંથી નીકળે છે એને ત્યાં એની જમીન જે ખેતીની જમીન છે એમાં વચ્ચે એને અવરોધ ઊભો થતો હતો, એટલે વળતરના રીતે મળે પડી એની માગણી હતી કે અમારી જમીન લીધે છે, તમે લાઈન નાખવા જઈએ તો અમને કનેક્શન પ્રાયોરિટી બગડવું જોઈએ ખેતીનું કરે છે. તો હમણાં 8-10 દિવસ પહેલાં નિર્ણય લીધો કે ભાઈ એવા ખેડૂતો જે છે એને પ્રાયોરિટીમાં કનેક્શન મળશે. આપણે જોઈએ છીએ કે આ વખતે વિપુલ ઉત્પાદન મગફળીનું થયું, આપણા આ વિસ્તાર છે મગફળીનું ઘર છે એમ કહી તો કહેવાય. જો સરકારે સમયસર નિર્ણય ન લીધો હોય, હજી આપણા ખેતરમાં મગફળી ઉભી હોય એવા સમયે જો ટેકાના ભાવથી મગફળી ખરીદવાનો જીવનભાઈ નિર્ણય ન કર્યો હોય તો આજે જે ભાવ છે એના કરતાં ઘણા બધા ઓછા ભાવે ખેડૂતોને વેચવી પડત, અને એ ભાવથી કદાચ ઓછા ભાવથી પણ મળવી મુશ્કેલ, વેચવી મુશ્કેલ હતી. કેમ કે જે 2 નોટબંધીના પ્રશ્ન આવ્યો એના કારણે થોડોક ટાઈમ વેપાર બધો બંધ થઈ ગયો. તો એવા અનેક નિર્ણયો આ 125 નિર્ણય 100 દિવસમાં જે કર્યા, એના પછી તો બીજા ઘણા નવા નિર્ણયો કર્યા છે. એમાં એક નિર્ણય એટલે આ સેવા સેતુનો કાર્યક્રમ, અને આ સેવા સેતુનો કાર્યક્રમના માધ્યમથી ગામડા વિસ્તારમાં 10 ગામ વચ્ચે 1 ગામ મોટું ગામ હોય એને ક્લસ્ટર બનાવીને એ જગ્યાએ તમામ અધિકારીઓ, પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ત્યાં હાજર રહીએ, લગભગ 15-18 જેટલા સ્ટોલ ઊભા કરે અને સ્થળ ઉપર જ જે માણસ કામ લઈને આવે એનું કામ ત્યાં ત્યાં થઈ જાય, એ પ્રકારનો સરસ કાર્યક્રમ, શ્રેષ્ઠ કાર્યક્રમ કહેવાય એવા સેવા સેતુનો કાર્યક્રમ. આ કાર્યક્રમ છે વ્યક્તિગત કામો માટેનો છે, સમૂહના કામો પણ હોય આપણે તો સમૂહના કામો માટે આવો જ બીજો કાર્યક્રમ આ જ દિવસે જે આ નિર્ણય કર્યો સરકારે તેથી બીજો નિર્ણય કર્યો.